કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ધોરણ પાંચ, વિષય આસપાસ, પાઠ 21, જેવા પિતા તેવી દીકરી. હાક છી આવીસી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીક ખાધી. હાક છી દેખાય છે ચિત્રમાં. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાય છે. જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત. લખો, આયુષી તેના પિતાની જેમ છીકે છે. શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય? તે શું છે? તે કોના જેવા છે? તમારે ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા છે? તમારી આંખો, મારી બોલવાની રીત, મારા માથાના વાળ મારા પિતાજી જેવી છે, મારા દાદાજી જેવી છે, મારી મમ્મી જેવા છે. શિક્ષક માટે છે. ધોરણ 3માં બાળકો તેમના નજીકના સગાના જેવા લક્ષણો ધરાવે છે તે તરફ ધ્યાન દોર્યું હતું. ચર્ચા દ્વારા તેના પર પ્રકાશ પાડી શકાય કે કેવી રીતે મોટા પરિવારમાં દૂરના સગા સાથે સમાન લક્ષણો હોય છે. બાળકોના પોતાના અનુભવથી આ કરી શકાય. કહો, તો નંબર 1, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? નંબર 2, આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે જ તે શોધી છે? નંબર 3, લોકો જ્યારે તમને તમારી પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને એવું લાગે છે, તમને આવું કેમ લાગે છે? નંબર 4, તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસો. આપણા પરિવારમાં મોટેથી કોણ હસતું હોય છે તેના જેવું આપણે હસવાનું છે. કોણ કોની માસી? નીલમતીની શાળાની રાજાઓમાં તેના નાની, નાની એટલે કોણ? માતાની માતા એટલે મમ્મીની મમ્મી ના ઘરે ગઈ હતી. તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીની કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે? તેણે નીલમને કહ્યું, ના આ તારા માસી નથી, તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસીયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. નીલમના નાની માંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે તે લખો. તો શોધી કાઢો, તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય? કાકા, ભત્રીજા, મામા, ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો, એટલે આપણે જાણવાનું છે. તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે. આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? તો નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા, વાકડિયા અને કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી છે. નીલમના નાની હસ્યારે કહ્યું, હા શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. શોધી કાઢો અને લખો, શું નીલમના વાળ તેની નાની જેવા વાકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ, તે પિતરાઈ હોઈ શકે, જેમ કે આંખોના રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આવ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારે નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. ખાસ લક્ષણ તે કોના જેવું છે, કોના તરફથી, માતા કે પિતા? તો નીલમના વાકડિયા વાળ, તેની નાની, તો માતામાં રાઇટ કરેલું છે.
તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો. એટલે આપણે નામ લખવાના છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તમામ વાળ કેવા છે? કાળા કે બદામી, તૈલી કે સૂકા, તે લખવાનું છે. તો દાદીજીના વાળ માપવા સરળ નથી. જુઓ ચિત્રમાં દેખાય છે. તમારા વાળને રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. તો શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખો. તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો. તમારા પરિવારમાં કોઈ લાંબા વાળ કોના છે? તમે એવા કેટલા લોકોને જાણો છો તેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય, લાંબા વાળ જેવા હોવા તે એમના પરિવારમાં વારસાગત છે? તો મારે એમનાથી ઊંચું થવું છે. જુઓ છોકરી માપે છે, દેખાય છે કે મારે એના કરતાં ઊંચું થવું છે. તો શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે? તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. શું આ અરીસો છે? બાજુના ચિત્રને જુઓ, દેખાય છે ચિત્રમાં? શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે. શિક્ષક માટે છે. બાળકોને વાળ ઊંચાઈ માપવાની થોડી રીતો વિશે વિચારવા પ્રેરિત કરો. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે મરાઠીમાં ગીત ગાઓ. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે મરાઠીમાં ગીત ગાઓ. શા માટે? આવી રમૂજી યુક્તિ તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા હતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. મમતા તેના પિતા સાથે ક્યાં રહે છે? ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસો સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે. હવે તેમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. ચર્ચા કરો તો મીના અને મમતાના સમાન શું છે, તફાવત શું છે? તો બંને જોડિયા બહેનો છે. મીનાને 2 ભાષા આવડે છે, તામિલ અને મરાઠી. મમતાને તામિલ ભાષા આવડે છે. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા પડે છે તે તમારે લખવાનું છે. તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી? મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં કોઈ તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોય તો તે પણ ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે. આ પરિવારમાંથી સૌ પ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. કેટલા બાળકો આ કરી શકે છે તે લખો. તો નંબર 1, તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની એટલે કે પાછળની તરફ વાળો. દેખાય છે ચિત્રમાં?
नंबर बे बाजुओ तरफ थी तमारी जीभ ऊंची करीने वाळो, देखाय छे ऊंची करीने वाळे छे जीभने। नंबर त्रण तमारा हाथ अने पगनी बधी आंगळीओ खोलो, खाली जग्या हवे मात्र सौथी नानी आंगळी फेरवो, देखाय छे चित्रमां। नंबर चार तमारा अंगूठाने तमारा कांडाए अडाडो, देखाय छे। नंबर पांच तमारा हाथनी आंगळीओ दरेक बाजु जुदी करी आकार बनाओ, देखाय छे। नंबर छ तमारा कानने अडक्या वगर हलाओ, जो चित्रमां देखाय छे कान हलता होय एवुं। જે બાળકો આ કરી શકે તેના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો, કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી મળ્યા છે? ના ના ચિંતા ન કરો, જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી, પરંતુ માતા પિતા તરફથી આ નહીં। શીતલ ખૂબ નાની હતી જ્યારે તેમના પગને પોલિયાની અસર થઈ, પરંતુ તે ક્યારે તે કોના એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી। લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચઢવા એ તેના કામનો ભાગ છે। હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે, તો તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી। તે તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે ક્યાં? તો પોલિયો વિશે પુસ્તકો સમાચારપત્રોમાં વાંચ્યું છે। શું તમે પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું હા, સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે। તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય તો આપણે લખવાનું છે। વટાણા સાથે પ્રયોગો, લીસા કે ખરબચડા। ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડલનો જન્મ થયો હતો। તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં એટલે કે પૈસા ન હતા। આથી એમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો। તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું, પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી। અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જ જતા રહ્યા અને નિષ્ફળ ગયા। તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું। તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં 28,000 છોડ પર પ્રયોગો કર્યા। તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી, કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા। મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કર્યા અને મેન્ડલને જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું, ત્યારે તેઓ સમજી શક્યા મેન્ડલે છોડમાં શું શોધ્યું હતું। તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા અને છોડ ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈક નહીં। જે છોડના બીજા ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજા પણ ખરબચડા કે લીસા હશે। કોઈ બીજા બીજ થોડા ખરબચડા અને થોડા લીસા એવા મિશ્રિત ન હતા। આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું, જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ હોય આવે છે। બીજને નાની પેઢીમાં પણ લીલા કે પીળા રંગને મિશ્રણ ન હતું। મેન્ડેલે દર્શાવ્યું કે આવનાર પેઢીના વટાણા છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે। તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે, એવી અદ્ભુત શોધ। થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિઓમાંથી,
વિભાને તેના નાનાજીના મોઢેથી હસવાના અવાજ પરથી દૂરથી ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? એવો સમય છે કે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી? જ્યારે કોની સાથે કેમ તમે ક્યારે મોટેથી બોલી શકો છો? કેટલાક લોકો તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે. શું તો તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ છે? તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો કે આવડત આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બારી બીમારીથી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું શીખીએ છીએ બનાવે છે. આપણે શું શીખ્યા? તો તમે શું વિચારો છો? તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે? તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે તે આપણે લખવાનું છે. સમજાયો પાઠ બધાને?